ઇન્ડિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બોલ ટેમ્પરિંગની ઘટના બની હતી, જેને લઈને આઈસીસીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આ કૃત્ય કરનારા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કેમરન બેનક્રોફ્ટ અને ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથને દોષિત માની સજા સંભળાવી છે. આ મામલે સ્મિથે કેપ્ટનશીપ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. હવે આ મામલે આઈસીસીએ સ્ટીવ સ્મિથ પર એક મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. આ સિવાય 100% મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. બોલ ટેમ્પરિંગ કરનારા બેનક્રોફ્ટને લેવલ 2 મુજબ દોષી માનવામાં આવ્યા છે, જેના કારણે બેનક્રાફ્ટ પર 1 વર્ષનો પ્રતિબંધ અને ફીના 75% દંડ ફટકારવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જોવાનું રહેશે કે બીસીસીઆઈ અને આઈપીએલ રાજસ્થાન રોયલ્સ તેની વિરુદ્ધ શું પગલાં લે છે. તો બોલ ટેમ્પરિંગ મામલે સ્મિથને દોષિત ઠેરવવામાં આવ્યો છે. બેનક્રાફ્ટ પણ બોલ ટેમ્પરિંગમાં દોષિત સાબિત થયો છે, જો કે આઈસીસીઆઈ દ્વારા બંનેને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બેનક્રાફ્ટ પર 1 વર્ષનો પ્રતિબંધ અને મેચ ફીના 75% દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલમાં સ્મિથ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે. બહુ ગંભીર મામલા હૈ, હમ સબ કે લિયે ચિંતા કા વિષય હૈ, જો કુછ હુઆ હૈ ઓર ઇસકે બાદ ઓસ્ટ્રેલિયા કે કેપ્ટન ઓર વાઇસ કેપ્ટન દોનો કો હટા દિયા ગયા હૈ, તો યે બહુત ગંભીર મુદ્દા હૈ. જહાં તક આઈપીએલ કા સવાલ હૈ, હમ આઈસીસી કી રિપોર્ટ કા ભી ઇંતજાર કર રહે હૈ કે આઈસીસી ઇસ મામલે મેં ક્યા કદમ ઉઠાતા હૈ, ઇસી તરહ સે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ક્યા કદમ ઉઠાતા હૈ, ક્યોંકિ વો પૂરે મામલે કી જાંચ કર રહે હૈ. ઓર ઉન દોનો કી રિપોર્ટ પતા લગને કે બાદ હમ અપના ડિસિઝન લેંગે. ખરાબ બાત હૈ, બહુ નિંદનીય હૈ, બડી શર્મનાક બાત મેં કહુંગા યે હૈ કે એસા હુઆ ઓસ્ટ્રેલિયા જૈસી ટીમ જિને સબ લોગ દેખના ચાહતે હૈ, જિનકે ઇતને ફોલોઅર્સ હૈ ઓર જિનકે લિયે કહા જાતા હૈ કે બહુત કોમ્પિટિટિવ ક્રિકેટ ખેલતે હૈ, લેકિન અનફોર્ચુનેટલી યે કોમ્પિટિટિવ